ભારતભરના એલાનમાં ભરૂચ જિલ્લામાં બહુજન સમાજ યુનિટ જોડાયું. ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કર્યો છે. એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બહુજન સમાજે વખોડ્યો. સુપ્રીમ કોર્ટના એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામતના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં આજીવનનું એલાન જાહેર કરતા ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા પણ સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઈ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરી ચુકાદાને રદ કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બેંચ પર એક એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં પણ બહુજન સમાજ યુનિટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બહુજન સમાજના લોકો એકત્રિત થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરી આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય રદ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થઈ શકે તેવા એઢાણ પણ વર્તાવ્યા હતા. નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ. આજરોજ ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા ભારત બંધના એલાન અન્વયે ભરૂચના તમામ બહુજન સમાજના લોકો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાના વિરુદ્ધમાં પોતાનો આક્રોશ અને વ્યક્ત કરવા તથા કલેક્ટરને આવેદનપત્ર આપી અને એની રજૂઆત રાષ્ટ્રપતિ સુધી જાય. કારણ કે સુપ્રીમ કોર્ટ સંવિધાનની ઉપરવટ જઈ અને સંવિધાનની વિવિધ અનુચ્છેદોનું સીધું ઉલ્લંઘન કરેલ છે. આવું જજમેન્ટ 1998 સુપ્રીમ કોર્ટે હાયર એજ્યુકેશનમાં આપ્યું હતું અને ત્યાર પછી પાર્લામેન્ટની અંદર એના માટે એક બિલ લાવવું પડ્યું હતું. આ સરકાર ફરીવાર આવા કુચેષ્ટા કરી રહી છે અને અત્યારે જે તાજેતરમાં બીજી ઘટના જે ઘટી છે, લિટરલ એન્ટ્રી, કે ભાઈ જે અનામત છે એ એસસી એસટી ઓબીસીની જે અનામત છે એ અનામત 5% પણ લાગુ થઈ નથી. સુપ્રીમ કોર્ટ સંજ્ઞાનમાં એ કેમ નથી લેતી કે ભાઈ બહુજન સમાજની મહિલાઓ સાથે અત્યાચાર થાય, હાથરસ જેવી ખતરનાક ઘટના ઘટે છે, એનું સંજ્ઞાન આવતું નથી. સુપ્રીમ કોર્ટમાં અનામત લાગુ થઈ નથી એનું સંજ્ઞાન આવતું નથી. પણ આ વસ્તુ સંજ્ઞાનમાં લઈને તરત જ અમલવારી કરી રહી છે એ ખરેખર બહુજન સમાજના દેશ માટે દુઃખદાયી છે. બહુજન સમાજ આ લોકોને જે બી આ માનસિકતા છે એને સખત શબ્દોમાં વખોડી અને જે જાતિવાદી વ્યવસ્થાની જે નવી એક લાઈન ખેંચી છે એની વિરુદ્ધમાં આજે સમગ્ર દેશ જ્યારે આના વિરોધમાં ઊભો થયો છે ત્યારે ભરૂચ જિલ્લા બહુજન સમાજના તમામ સંગઠનો, તમામ લોકો ભેગા થઈ એનો વિરોધ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે અને તાજેતરમાં જે ઘટનાઓ ઘટી છે સરકાર એને સંજ્ઞાનમાં લઈ પાર્લામેન્ટમાં બિલ લાવી સુપ્રીમ કોર્ટ જે મનમાની કરી રહી છે એની પર અંકુશ લાવવા માટેની જરૂરિયાત છે. તેમજ કોલેજિયમ સિસ્ટમ છે એની જગ્યાએ યુપીએસસીની જેમ ભરતીની અંદર જે જજની જે ભરતી થાય છે એ જજોની નિયુક્તિ પણ એક યુપીએસસીની એક્ઝામ દ્વારા થવી જોઈએ. મામાસીના કાકા મામાના લોકોને ડાયરેક્ટ જજમાં ના બેસાડાય. આ અત્યારે વર્ષોથી આ વસ્તુ બની રહી છે. ગવર્મેન્ટ ઓફ બ્રિટિશે જ્યારે એના સમયમાં 1819 અંદર જે અધિનિયમ બનાવ્યો હતો કે ભાઈ બ્રાહ્મણોને ક્યારેય પણ ન્યાયાધીશ બનાવાય નહીં, એનું ચારિત્ર્ય ન્યાય પૂરતું નથી, ન્યાયની વિરુદ્ધમાં એનું ચારિત્ર્ય છે. જ્યારે જો 1819 અંદર જો બ્રિટિશ સરકાર જો કરી શકતી હોય તો તાજેતરની સરકાર સંવિધાનમાં આપેલા અધિકારોને ઉલ્લંઘન કરી અને એની વસ્તુને નિરસ્ત કરવાનો જે પ્રયત્ન કર્યો છે 15, 4, 16, 46, 338, 340, 340, 41 આ બધી આર્ટિકલોમાં એસસી એસટી ઓબીસીના માટે જે અધિકારો છે એ અધિકારો આપ્યા નથી. માંડ 3-5% અનામત લાગુ થઈ, બાકીના અનામત લાગુ થઈ નથી. સુપ્રીમ કોર્ટે સંજ્ઞાનમાં આ લેવાનું જ, હાઈકોર્ટે સંજ્ઞાનમાં આ લેવાનું જ. કેમ આ લોકોની અનામત પૂરી નથી કરી? કેમ આ લોકોની મહિલાને સુરક્ષા નથી આપી? કેમ એમના બાળકોનો વિકાસ થતો નથી? કેમ અનુચ્છેદ 45ને ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન મારફતે ભારત દેશના તમામ બહુજનના બચ્ચાઓને ભણવા માટેની વ્યવસ્થા નથી કરી? આ બધી વસ્તુ બહુ અગત્યની છે. બહુજન સમાજ જાગૃત નથી, સંગઠિત નથી, એટલા માટે સંઘના લોકો, આરએસએસના લોકો મનમાની કરી આ દેશની અંદર બહુજન સમાજના હક અધિકારો છીનવી રહ્યા છે, જેના માટે આજે સમગ્ર બહુજન સમાજ, સમગ્ર સંગઠનો એનો સખત વિરોધ કરે છે. આજે આ કાર્યક્રમમાં બામસેફ, ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગ્રહ ઉદ્યોગ, સંત રવિદાસ યુગાવતાર,
સંઘ તેમજ આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ, આદિવાસી એકતા સમિતિ, ભણકર સમાજ તેમજ વિવિધ સંગઠનો એકત્ર થઈ વકીલ મંડળને ખાસ કરીને આજે અગત્યની વાત હોય છે. ભરૂચના ભારતના ઇતિહાસમાં ભરૂચે એક પહેલ કરી છે અને અમારા જે અધ્યક્ષ છે બાર એસોસિએશનના, એમણે બહુ સારી પહેલ કરી અને વકીલ મિત્રોએ ગઈકાલે એક ઠરાવ કર્યો છે કે ભાઈ ચુકાદો છે એ ખોટો છે, એની વિરુદ્ધ એક ચુકાદો છે, એની વિરુદ્ધ ઠરાવ કર્યો છે. આ તબક્કે એમને પણ અભિનંદન આપીએ છીએ. ભાઈ શ્રી પ્રદ્યુમન ભાઈએ જે પહેલ કરી છે એની ટીમ, એ બધાને અભિનંદન આપીએ છીએ અને સાથે જ સરકારને અમારો અનુરોધ છે, આહવાન છે તાત્કાલિક આ ચુકાદો રદ થાય. બહુજનોની અનામત 49.5% છે, લાગુ થવી જ જોઈએ. બીજી બાકી બધી ભરતી બંધ કરી આ લોકોની અનામત લાગુ કરવા પ્રયત્ન કરવો જોઈએ. અસ્તુ, જય સંવિધાન. હાલના તબક્કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલ છે એને પહેલાં તો અમે સર્વે એસસી એસટી ઓબીસી સમાજ વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં, અને આજરોજ સમગ્ર ભારતમાં જ્યારે બંધનું એલાન આપ્યું છે ત્યારે અમે ભરૂચ જિલ્લા બહુજન સમાજ, આદિવાસી સમાજ, એસટી એસટી ઓબીસી સમાજ, વણકર સમાજ તથા અન્ય સમાજો દ્વારા જે પ્રમાણે અમારું વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે એને પાછું ખેંચવા માટેનું અમે આહવાન આપીએ છીએ. આ તાનાશાહી સરકારને પણ કહેવા માગીએ છીએ કે જ્યારે જ્યારે અમારી એની પર તમે જે પ્રમાણેના જે હુકમો કરો છો ત્યારે અમારો સમાજ ખરેખર ડૂબાય છે, એ અમારી લાગણીના ડૂબાય. અમારા જે હક અને અધિકારો છે બાબા સાહેબના સંવિધાન પ્રમાણે, એ સંવિધાન આઝાદ દેશ થયાને અને આજે પણ અમે ગુલામીના ભાગરૂપે જો તમારા નેજા હેઠળ અમે જીવતા હોય તે સખત સ્વભાવમાં વખોડીએ છીએ. અને આજરોજ અમે ભરૂચ જિલ્લા સમગ્ર સમાજના લોકો ભેગા થઈ એસસી એસટી ઓબીસી સમાજ વખોડી અને બાબા સાહેબને ફુલાર કરીને આજે અમે કલેક્ટરશ્રીના ત્યાં જઈશું અને લોકોને આહવાન પણ કરીશું. જે પ્રમાણ આટલો મોટો બહોળા પ્રમાણમાં સમાજ છે આજે જો નહિવત પ્રમાણમાં છે, આજે પણ અમને એવું લાગી રહ્યું છે કે આજે અમે ગુલામી તરફ જઈ રહ્યા છીએ.